અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં લેક્ચર નંબર 24 ની અંદર ચેપ્ટર 2 છે એકલ સુરેખ સમીકરણ એમાં ક્વેશ્ચન નંબર 8 જોવાનો છે. રકમ તમારે તમારી ટેક્સ્ટબુકમાં જોવાની છે. પહેલા આપણે રકમ જોઈએ કે હરણના એક ઝૂંડમાંથી અડધા હરણ ખેતરમાં ચરી રહ્યા છે, બાકીના બચેલા હરણના 3/4 ભાગના હરણ ઉછળકૂદ કરી રહ્યા છે અને બાકીના 9 હરણ તળાવમાં પાણી પી રહ્યા છે, તો ઝૂંડમાં કેટલા હરણની સંખ્યા હશે તે શોધવાનું છે. આપણને કીધું છે કે હરણનું ઝૂંડ છે એમાં ઘણા બધા હરણો છે, એની અંદર અડધા હરણ છે એ ખેતરમાં ચરી રહ્યા છે. આપણે શોધવાનું છે કે ઝૂંડમાં ટોટલ કેટલા હરણ રહેલા છે. તો પેલા આપણે ધારી લઈએ કે ધારો કે ઝૂંડમાં હરણની સંખ્યા 1 છે. ધારો કે ઝૂંડમાં હરણની સંખ્યા 1 છે. પછી શું કીધું કે અડધા હરણ છે એ ખેતરમાં ચરી રહ્યા છે, તો ખેતરમાં કેટલા હરણ ચરતા હશે? ખેતરમાં ચરતા હરણ અડધા હરણ કીધું છે, તો આના કરવાના અડધા ટોટલ 1 છે એના અડધા હરણ તો થશે 1/2, આપણે અડધા કર્યા. પછી કીધું છે કે બાકી બચેલા હરણના 3/4 ભાગ, તો અડધા હરણ ખેતરમાં ચરે છે, હવે બાકી રહે છે એના 3/4 ભાગ, તો બાકી કેટલા રહે એ આપણે શોધવું પડે. તો અડધા હરણ એટલે 1/2 છે, હવે બાકી કેટલા રહે? તો કે અડધા જ રહે, 1/2 જ બાકી રહે, તો બાકીના હરણ પેલા શોધી લઈએ આપણે. તો ટોટલ હરણ 1 છે એમાંથી ખેતરમાં ચરવા ગયા છે 1/2, તો બાકી કેટલા રહેશે? અડધા જ રહેશે, 1/2. તો આપણને એમ કીધું છે આ બાકીના હરણ છે એનાથી 3/4, 3/4 એટલે કે 3/4 ભાગ એ શું કરે છે? તો કે ઉછળકૂદ કરી રહ્યા છે. તો ઉછળકૂદ કરનાર હરણ છે કેટલા થશે? ઉછળકૂદ કરનાર હરણ તો એ થશે 3/4, એટલે 3/4 કોના? તો કે બાકી રહેતા હતા એટલા, બાકીના હરણ કેટલા છે? 1/2. તો 1/2 ના આપણે કર્યા 3/4 ભાગ, હવે અંશ 3/4 ગુણાકાર છેદનો છેદ આવે, તો 3×1 એટલે 3×1, 4×2 એટલે 8. તો આ આપણને મહિલા ઉછળકૂદ કરતા હતા એ હરણ. પછી કીધું છે કે બાકી જેટલા વધે છે બાકીના 9 હરણ છે એ તળાવમાંથી પાણી પી રહ્યા છે, હવે 9 હરણ છે એ તળાવમાંથી પાણી પી રહ્યા છે, તો ઝૂંડમાં કેટલા હરણ હશે? તો આપણે અહીંયા જોઈએ કે ટોટલ હરણ આપણે ધાર્યા છે 1, એના બરાબર શું લખી શકીએ? તો કે ખેતરમાં ચરતા હતા 1/2, ઉછળકૂદ કરતા હતા 3×1/8 અને પાણી પીતા હતા 9, તો આપણે આનો અને આનો અને +9 કરશું એટલે કે પાણી પીનાર હરણ છે કેટલા છે? 9 પાણી પી રહ્યા હરણ એ છે 9, એ આપણને સંખ્યા આપી દીધી છે. તો ખેતરમાં ચરતા હરણ 1/2, પછી ઉછળકૂદ કરનાર 3×1/8 અને પાણી પીતા હતા એવા 9 છે, તો આ 3 છે એનો સરવાળો કરશું તો આપણને ટોટલ હરણ છે એ મળી જશે. તો x બરાબર શું લખી શકે? તો આ 3 નો સરવાળો લખી શકીએ, તો થશે 1/2 +3×8 +9, એટલે કે ખેતરમાં ચરતા હતા પછી ઉછળકૂદ કરતા હતા અને બાકી 9 વધ્યા એ, એના બરાબર ટોટલ હરણ ઝૂંડમાં કેટલા હરણ છે એ આપણને મળે છે. તો સાદરૂપે આપીએ, આપણે પેલા અહીંયા 2 અને 8 છે તો એનો લેવો પડશે લસા, તો લસા શું થશે? તો 2 અને 8 નો લસા લઈએ આપણે, આનો છેદમાં કાંઈ ન હોય એટલે 1 જ હોય, તો 2, 8 અને 1 નો લસા લઈએ, તો પેલા 2 વડે ભાગા હશે, 2 × 2, 2×4, 8, 1×1 એમનું, હજી 2 વડે ભાગા હશે, તો 2 × 2, 2×4, 1×1 એમનું, હજી 2 વડે ભાગા હશે, 2×1, 2, તો 2×2, 4×2, 8 લસા મળ્યો આપણને 8. અહીંયા છેદમાં 2 છે ને 8 લઈ આવવા હોય તો આપણે 4×4 વડે ગુણવા પડે છે, 4×2, 8 થઈ જાય, પછી અહીંયા 8 છે એટલે ત્યાં કાંઈ આપણે ગુણવા પડશે નહીં, અહીંયા 8 નથી 1 છે, તો એને 1ને આપણે કેટલા વડે ગુણશું તો 8 મળશે? તો કે 8 વડે ગુણશું, 1×8, 8 થઈ જાય, તો 8×8 વડે ગુણશું બરાબર શું છે? હજી 1 છે. હવે સાદરૂપ આપીએ આપણે, અંશનો અંતરે ગુણાકાર, 4×1 એટલે થશે 4×1, છેદમાં 2×4, 8 વત્તા 3×1/8
વત્તા 8 9 બોટે છેદમાં 8 બરાબર શું છે હજી x છે હવે લસા સરખો મળી ગયો છેદ સરખા થઈ ગયા તો અંશ કરવાનો થશે બરાબર શું છે x હવે 4x ને 3x કેટલા થશે 7x વત્તા હજી શું છે 72 આ 8 અહીંયા છે એ છેદમાં છે સામેની બાજુ જાય તો ગુણાકારમાં તો થશે x ગુણ્યા 8 એટલે 8x હવે 7x છે ને બરાબરની જમણી બાજુ જવા દે તો 72 બરાબર 8x માઇનસ 7x તો 72 બરાબર શું મળ્યા 8x માંથી 7x જાય તો જવાબ આવે x તો x બરાબર આપણને મળે છે 72 હવે x આપણે ધારેલું શું હતું તો કે હરણની કુલ સંખ્યા આપણે શોધવાનું શું છે તો કે ઝૂંડમાં કેટલા હરણ રહેલા છે અને ઝૂંડમાં રહેલા હરણ આપણે ધારેલા હતા કે x તો ઝૂંડમાં હરણની કુલ સંખ્યા કેટલી થશે ઝૂંડમાં હરણની કુલ સંખ્યા એ આપણે ધારેલી હતી x અને x બરાબર આપણને અહીંયા મળી ગયા છે 72 તો ઝૂંડમાં કેટલા હરણ હશે ટોટલ 72 હરણ હશે તો આ હતો ક્વેશ્ચન નંબર 8 વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું